नमस्कार टीवी 9 समाचार साथे हूँ छु शिवानी। सौथी पहला गुजरात ना राजकारण ना टॉप 9 न्यूज। भाजपे बहुचराजी थी गौरव यात्रा नो प्रारंभ कर्यो छे। भाजपना राष्ट्रीय अध्यक्ष जेपी नड्डाए यात्रा ने प्रस्थान करावियुं। गौरव यात्रा नो प्रारंभ करावता जेपी नड्डाए कांग्रेस पर आकरा प्रहार कर्या। तेमणे कहुं के कांग्रेसे लोकोने वर्षो सुधी लड़ाव्या, ज्यां पाणी जोईतुं हतुं त्यां पाणी न आप्युं અને વિકાસની યાત્રા ચાલી રહી હતી તેને અટકાવી ભટકાવી અને લટકાવી છે। તો આ તરફ દેવભૂમિ દ્વારકાથી પોરબંદર સુધીની ગૌરવ યાત્રાનો પણ પ્રારંભ થયો છે। અહીં પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો। 21 વિધાનસભા બેઠકોને આ ગૌરવ યાત્રાના રૂટમાં સમાવી લેવામાં આવી છે। આ યાત્રાની જવાબદારી વિજય રૂપાણી આરસી ફળદુને સોંપવામાં આવી છે। ભાજપની ગૌરવ યાત્રાને લઈને ઋષિકેશ પટેલે કહ્યું કે ગુજરાતના વિકાસની યાત્રા 1995થી સતત ચાલતી રહી છે। 2001થી સતત 2022 સુધી નિષ્ઠાથી કરેલા કામો લોકો સુધી પહોંચ્યા છે। વર્ષ 2017માં થોડા ઘણા કારણો હતા જેના કારણે ઓછી બેઠકો આવી, પરંતુ આ વખતે સમગ્ર ગુજરાતની જનતાએ ભાજપને જ મત આપવાનું મન બનાવ્યું છે। હાર્દિક પટેલ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાયા। બહુચરાજીમાં હાર્દિક પટેલે કહ્યું કે કાયદાકીય ગૂંચના કારણે મહેસાણા ખાતે યાત્રામાં ન જોડાયો। હાર્દિકે કહ્યું કે ભાજપ તરફી વાત કરીને ટ્રોલ થાવ તો પણ કોઈ અફસોસ નથી, યુવાઓ પોતાની વાત સ્વીકારશે તેવો હાર્દિક પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો। એક તરફ રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે એવી શક્યતા છે કે પીએમ નરેન્દ્ર મોદી ખોડલધામ ધજા ચઢાવવા આવી શકે છે। પીએમ મોદી લેઉવા પાટીદાર અગ્રણી સાથે ખોડલધામમાં મુલાકાત કરી શકે છે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની 22 બેઠકો પર લેઉવા પાટીદારોનું પ્રભુત્વ છે। આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નવસારીમાં સભા ગજવશે। વાંસદાના ઉનાઈમાં અમિત શાહની મુલાકાતને લઈને તૈયારી શરૂ કરવામાં આવી છે। ઉનાઈ ખાતેથી અમિત શાહ 2 યાત્રાનો પ્રારંભ કરાવશે। ભગવાન બિરસા મુંડા આદિવાસી યાત્રા અને ગૌરવ યાત્રાને અમિત શાહ પ્રારંભ કરાવશે, ત્યારબાદ સભા સંબોધશે। ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની જાહેરાત। પાટીદાર સહિતના આંદોલનમાં થયેલા કેસોને લઈને જાહેરાત કરી કે સરકાર બનતાની સાથે જ આંદોલનકારીઓ પરના કેસ પરત ખેંચાશે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આંદોલનમાં પાટીદારો પર ખેંચાયેલા તમામ કેસો પરત ખેંચવામાં આવશે। ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। 2018ના વાયરલ વિડીયોમાં ઇટાલિયા મહિલાઓને સલાહ આપતા સાંભળવા મળી રહ્યા છે। વિડીયોમાં ઇટાલિયા જણાવી રહ્યા છે કે જો મહિલાઓએ સમાન અધિકાર જોઈતો હોય તો મંદિરો કે કથા વચનોમાં નાચવાને બદલે પુસ્તકો વાંચવા જોઈએ। ઇટાલિયાએ વાયરલ વિડીયો મુદ્દે કહ્યું કે મારા જૂના વિડીયો કાઢીને મને ચૂંટણી સમયે બદનામ કરવાનું આ ષડયંત્ર છે। તો વાયરલ વિડીયો મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યા। હર્ષ સંઘવીએ ઇટાલિયાના નિવેદનને હિન્દુ સંસ્કૃતિ વિરોધી ગણાવ્યું। હર્ષ સંઘવીએ હુંકાર કર્યો કે ગુજરાતને સતત બદનામ કરનારાઓને હવે યોગ્ય જવાબ આપવાનો સમય પાકી ગયો છે।